بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام وتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء. اللهم ارزقنا شفاعة الحسين يوم الورود، وثبت لنا قدم صدق عندك مع الحسين وأصحاب الحسين الذين بذلوا مهجهم دون الحسين عليه السلام. اللهم اجعلنا في زمرة الحسين عليه السلام، واحشرنا تحت لواء الحسين عليه السلام، واجعلنا من الباقين في عزاء الحسين عليه السلام، وادخلنا الجنة من باب الحسين عليه السلام برحمتك يا أرحم الراحمين. اللهم صل على أما بعد، فقد قال الله الحكيم في كتابه الكريم، بسم الله الرحمن الرحيم: وما جعلنا الرؤيا التي أريناك إلا فتنة للناس والشجرة الملعونة في القرآن ونخوفهم فما يزيدهم إلا طغيانا كبيرا. صلوات محمد وآل محمد. اللهم صل على محمد. Respected Mu'mineen and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Wa alaikum salam wa rahmatullahi wa barakatuh. Insan ni zindagi ma amuk loko insan na dost hoi che, amuk loko je che insan na dushman hoi che. Dosti ane dushmani insan ni zindagi ma ek feeling mu naam che. Insan સારો ઇન્સાન નથી કે જે તમામ લોકોને સારો કહે. જે સારો હોય એને સારો ગણો, જે ખરાબ હોય એને ખરાબ ગણો. ઇન્સાનની ફિતરત છે, ઇન્સાનનું નેચર છે, હ્યુમન નેચર છે કે ઇન્સાન દોસ્ત પણ રાખે છે અને દુશ્મન પણ રાખે છે. દોસ્ત પણ ઘણી જાતના હોય છે અને દુશ્મન પણ જે છે ઘણી જાતના. દુશ્મનીનું મેઇન રીઝન અને કારણ જે હ્યુમન સોસાયટીમાં ઇન્સાની સમાજમાં છે એ હસદ છે. જો હ્યુમન સમાજમાં ઇન્સાની સોસાયટીમાં હસદનો ભાવ જે છે એ ખતમ થઈ જાય તો દુશ્મની પોતવેળે ખતમ થઈ જશે. હસદ ઘણી રીતે હોય છે. એક ઇન્સાન છે જેની પાસે પૈસો છે, હું મહેનત કરું છું, એ મહેનત કરે છે, એ પૈસો બનાવે છે, હું પૈસો નથી બનાવતો. હસદ શરૂ થાય છે દુનિયામાં. મારી પાસે ઇલ્મ છે, એની પાસે પણ ઇલ્મ છે, એ પોતાના ઇલ્મથી લોકોને ફાયદો પહોંચાડે છે, મેસેજ જે છે ડિલિવર કરે છે, વાત પહોંચી જાય છે, હું જ્યારે વાત કરું છું તો વાત નથી પહોંચી શકતી. ઇન્સાન હસદ કરે છે. અને મેં હદીસમાં જોયું પણ સાંભળ્યું છે ઓલમા પાસે કે હસદ જે છે બે ગ્રુપમાં બહુ વધારે હોય છે. એક હસદ જે છે, માફ કરજો મોમેન મોમેનાત, એક હસદ જે છે ઔરતોમાં હોય છે અને એક હસદ જે છે એ બોલબી બુલ્લામાં હોય છે અમારા જેવા. હસદ જે છે એના ઘણા કારણો છે, ઘણા કારણો છે. જેમ જેમ ઇન્સાનની જિંદગીમાં જેલેસી હસદ જે છે વધતું જાય છે, દુશ્મની વધતી જાય છે.
ઇસ્લામિક ઇતિહાસમાં, અરબની તારીખમાં જો સારામાં સારો લોકો હતા તો તેમનું નામ હાશમી અથવા બની હાશિમ હતું. દુશ્મનીનો કારણ ફક્ત એ જ હતું કે તેઓનો કેરેક્ટર સારો હતો, તેઓનો કિરદાર સારો હતો, તેમની જિંદગી સારી હતી, એટલે સામે વાળા જે છે પોત મેળે હસદ કરવા લાગ્યા. કેમ કે જ્યારે હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ ઇન્સાન રહે અને સમાજ અને સોસાયટી જે છે ગંદકી થી ભરેલી હોય અને એ ગંદકી થી ભરેલી સોસાયટીમાં લોકો ઇન્સાનના વખાણ કરે, આ મોજો છે. લોકો નહીં દુશ્મન પણ ઇન્સાનના વખાણ કરે અને કોઈ એવો માણસ ન હોય કે જે કહે કે આ માણસ જે છે સારો નથી. 40 વર્ષની જિંદગી સચ્ચાઈ અને ઈમાનની સાથે ગુજારી અને જ્યારે લોકોને યકીન થઈ ગયો કે આ ગંદકીના માહોલમાં ઇન્સાન હીરો છે, જ્યારે રસૂલની છાપ દિલો પર બેસી ગઈ ત્યારે રસૂલ કહે છે કે હું અલ્લાહ તરફથી રસૂલ મોકલાવીને મોકલાવવામાં આવ્યો છું, હું એક મેસેજ લઈને આવ્યો છું. અત્યાર સુધી જે રસૂલના વખાણ કરતા હતા, રસૂલ કે છે કે નબી બનાવીને મોકલવામાં આવ્યો છું, મેસેજ લાવ્યો છું, ધર્મ લાવ્યો છું, લોકો દુશ્મન થઈ ગયા. ઇન્સાની સમાજમાં એક ખાસ વાત છે, દુશ્મન નો જે દોસ્ત હોય છે એ પણ દુશ્મન હોય છે. આપણા દુશ્મન નો જે દોસ્ત હોય છે આપણે એને પણ દુશ્મન કન્સિડર કરીએ છીએ, આપણે એને પણ દુશ્મન સમજીએ છીએ. રસૂલ જ્યારે કહે છે કે હું નબી છું, ઇસ્લામ અલ્લાહનો મોકલાવેલો ધર્મ છે, તમારી કામયાબીનો રાઝ દુનિયા અને આખરતમાં ઇસ્લામ છે, લોકો રસૂલના દુશ્મન થઈ ગયા અને બની હાશિમ રસૂલના દોસ્ત થઈ ગયા. બની હાશિમ થી દુશ્મની પૈસાના કારણે નહીં, બની હાશિમ થી દુશ્મની રસૂલના કારણે થઈ છે. જો કોઈ સપોર્ટ કરવા વાળો હતો, જો કોઈ મદદ કરવા વાળો હતો, જો રસૂલને કોઈ હિંમત દેવા વાળો હતો, જો રસૂલની કોઈ જિંદગીની હિફાજત કરવા વાળો હતો, તો એ હાશમી અને બની હાશિમ હતા. બની હાશિમ ઓપનલી અલલ એલાન કરે છે, એ રસૂલ તમે તમારા મિશનમાં પગલા આગળ વધારો, અમે તમારી સાથે છીએ. લોકો રસૂલના અને બની હાશિમ બંનેના દુશ્મન થઈ. આજે જે આપણે જે પણ જોઈએ છીએ, બની ઉમૈયા, બની અબ્બાસ અને આજ સુધી જે ઇસ્લામની એક હાલત છે, એક ઇન્શાલ્લાહ મજલિસ પડાવીશ કે શા માટે આજે ઇસ્લામ અને મુસલમાનોની જે કફોડી હાલત છે એનું કારણ શું છે. ખાલી આટલું જ નહીં, જે લોકો રસૂલને સપોર્ટ કરે છે દુનિયા એની દુશ્મન થઈ ગઈ, જે લોકો રસૂલની આલને સપોર્ટ કરે છે દુનિયા એની દુશ્મન થઈ ગઈ. મુસલમાનોએ આજ તો દુનિયામાં કાંઈ કામ કર્યું નથી. ઇસ્લામનું કામ હતું કાફિરને મુસલમાન બનાવો, મુસલમાનનું કામ છે મુસલમાનને કાફિર બનાવો. તમે શિયા છો તમે કાફિર છો, તમે અલીને માનો છો તમે કાફિર છો, તમે હુસૈન હુસૈન કરો છો તમે કાફિર છો, તમે કાળા કપડાં પહેરો છો તમે કાફિર છો, તમે રોવો છો તમે કાફિર છો, તમે માતમ કરો છો તમે કાફર છો. મુસલમાનનું કામ ફક્ત એટલું જ રહી ગયું, બસ કાફરને મુસલમાન નહીં બનાવો, બલકે મુસલમાનને કાફર બનાવો. ઇન્સાન જો ખરેખર ઇન્સાન પોતા તરફ જોવે, હું આજની મસ્જિદ ખાસ કરીને મારા જવાન ભાઈઓ અને બહેનો માટે બયાન કરવા માંગુ છું કે ઇન્સાન જો પોતાની તરફ જોવે, ઇસ્લામમાં જે બગાડો થયો, ઇસ્લામમાં જે સારી સારી વ્યક્તિઓને ખતમ કરવામાં આવ્યા, એનું એક જ કારણ હતું કે ઇન્સાન હસદની આગમાં બળતો હતો, પોતાના નફ્સ તરફ નહોતો જોતો.
انسان نے اچھائی تھی نفرت تھا وا مڑی نفرت. ہمارے ایک بہت مشہور قصو ہے, ایک مولانا جو ہے یہ جماعت میں نماز پڑھاوتا تھا. مولانا کہا نماز پڑھاوانو ہوئے پڑھے کہ نہ پڑھے, کوئی جماعت میں منسو آوے کہ نہ آوے. ہم تھے اپنے تھے کیا نماز میں کیا ہوئے چھے منسو ملیس میں نہیں آوتا نماز میں نہیں آوتا یہ نماز. تو ایک مومن جو ہے نہیں پاسے نماز پڑھتا, ایک دیوس یہ مسجد میں آیا ہوں ایک بیجے نے بات کری چھے نماز نہیں پڑھتا. تو عادل نتھی عادل نتھی شریعت نو مسئلو چھے کہ جو مانس کوئی نے عادلتا سمجھتو ہوئے تو من ماں راکھے بیجا نے نہ کہ ماں پاسے نماز نتھی پڑھتو ڈول نہیں بگاڑو નથી પડતો નથી પડતો ફુરાદા પડી ગયો ચાલે જાવ. તો એ જે છે બધાને કહે કે તો માણસો કહે કે કારણ તો કે આદિ નથી. તો કે શું છે? તો કે એક દિવસ હું નમાઝે મગરબ બેન માટે આવતો હતો અને બસ મસ્જિદમાં ગયો હતો. મોલાનો તો મસ્જિદમાં જ રહે છે ને, મુલ્લાની દોડ જશે મસ્જિદ સુધી હોય, ત્યાં કામ કરવું ત્યાં જ રહેવું. તો કે હું નમાઝે મગરબ માટે આવતો હતો તો મોલાને ઘરની બારી જે છે થોડી ખુલ્લી હતી. તો મેં પછી આમ નોકું માર્યો આમ. તો મોરાના જે છે વધુ કરીને વસો કરીને બસ આમ જતા હતા. તો રસ્તામાં મોરા ની ઘરવાળી, તો મોરાના જે છે એની સાથે મસ્કરી કરી પાણી આમ ઉઠી ગઈ છે એના ગોઢામાં, એની વાઈફ ના ગોઢામાં. તો એ કે છે કે મોલવી થઈને આવા ધંધા આવા નખર આદિલ નથી, આદિલ નથી. મોલાના ને ખબર પડી કે ભાઈ આમ આ મોમિન જે છે કે તે હું આદિલ નથી, કારણ જે છે આ છે. તો બોલાવ્યા. તો કે પહેલી વાત તમારે કેવું ન જોઈએ, બીજી વાત એ કે તમે કહો છો કે આદિલ નથી શા માટે? તો કે મેં તમને જોયું. તો કે પહેલી વાત તો એ છે કે તમારા માટે જોવું પણ જાયઝ નહોતું. તો મૌલાના કે મારી ઘરવાળી સાથે નખરા ન કરું તો કોની ઘરવાળી સાથે કરું? હસદ જે છે ઇન્સાન નો મોટો દુશ્મન છે, જે ઇન્સાની સમાજ માં દુશ્મની ફેલાવે છે. ઈ જ વાત થઈ અબ્દુલ મુત્તલિબ ના જમાનામાં.